नमस्कार, जामनगरनी नंबर वन न्यूज चैनल जीटीपीएल जामनगर न्यूज में आप सब दर्शकों हार्दिक स्वागत है। हवे जोईए आजना मुख्य समाचार। 18 वर्ष थी ऊपरना लोकोने कोरोना वेक्सिन नो बूस्टर डोज विनामूल्य आपसे सरकार। गुरु पूर्णिमा की उजवणी में जोड़ातु शहर भाजप। महंत देवप्रसाद जी महाराज नु पूजन अर्चन करी गुरु पूर्णिमा की उजवणी करता अणदबावा सेवा संस्था देश विदेश में वसता शिष्य। जनजागृति अर्थे स्वच्छता रथ नु प्रस्थान करावता मेयर कमिश्नर। आजना ब्रेकिंग न्यूज। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બુસ્ટર ડોઝ ફ્રીમાં મળશે। બુધવારે કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। તમામ સરકારી હોસ્પિટલમાં 15 જુલાઈથી બુસ્ટર કે પ્રિકોશન ડોઝ મળશે, જોકે ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે। હાલ દેશમાં કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ મફત મળે છે, જ્યારે બુસ્ટર ડોઝ માટે ચૂકવણી કરવી પડતી હતી। દેશમાં મંગળવારે કોરોનાના નવા કેસ 16,107 નોંધાયા છે, જે ગત દિવસોની તુલનામાં 5,392 વધુ છે। આ દરમિયાન મોતની સંખ્યા પણ 17થી વધીને 45 થઈ ગઈ છે। એક્ટિવ કેસની સંખ્યા 1,31,589 છે। સોમવારે આ આંકડો 1,30,456 હતો। સ્વસ્થ થનારાઓની સંખ્યા 15,070 નોંધાઈ છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના સત્તાવાર આંકડાઓ જોઈએ તો આજે સવારે પૂર્ણ થતાં છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 2 ઇંચ, કલ્યાણપુરમાં 1 ઇંચ, ભાણવડ અને દ્વારકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જ્યારે જામનગર જિલ્લામાં તાલુકા મથકે વાત કરવામાં આવે તો કાલાવડમાં 1.25 ઇંચ, જામજોધપુરમાં 1.5 ઇંચ, જામનગર શહેરમાં 2 ઇંચ, જોડિયામાં 4.5 ઇંચ, ધ્રોલમાં 1.25 ઇંચ, લાલપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે જામનગરમાં કલાક કલાકના અંતરે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ધીમી ધારે વરસાદ આવવાથી લોકો પણ ખુશખુશાલ જોવા મળતા હતા। આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે। આજ સવારથી જ લગભગ સંપ્રદાયના સેવકો અને સંતો મહંતો દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે। હિન્દુ સમાજમાં ગુરુનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી જામનગરના આગેવાનોએ આજે પ્રણામિત સંપ્રદાયના ધર્મગુરુ અને ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણિ મહારાજ અને બેડીના નાકે આવેલ સ્વામિનારાયણના કોઠારી સ્વામી ચત્રભુજ દાસજી અને આંદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ સહિતના સદગુરુના આશીર્વાદ મેળવવા માટે આજે વિવિધ સંસ્થાઓમાં ધર્મગુરુની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ભાજપના વરિષ્ઠ આગેવાનોએ સદગુરુના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ મુલાકાત સમયે ભાજપના વરિષ્ઠ આગેવાનોમાં પૂર્વ મંત્રી આરસી ફળદુ, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારિયા, મેરામણભાઈ ભાટુ, પૂર્વ પ્રમુખ નિલેશ ઉદાણી, ડેપ્યુટી મેયર તપન પરમાર, મહામંત્રી વિજયસિંહ જેઠવા સહિતના આગેવાનો ધર્મગુરુને ફૂલહાર કરી ગુરુવંદના અને ગુરુપૂજન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। ભારતીય જનતા પાર્ટીના મુખ્ય વરિષ્ઠ આગેવાનો ભેગા થઈ આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી છે। તે પ્રમાણે લોકોને પડતી મુશ્કેલી, લોકોના પડતર પ્રશ્નોને જો વાંચા
આપે, ગુરુ જેવા જ જનતા આશીર્વાદ આપે તે નક્કી છે. આ તકે પ્રણામી સંપ્રદાયના વડા કૃષ્ણમણીજી મહારાજે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ ગુરુ પૂર્ણિમાનું સમજાવ્યું હતું. તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ વિમલ કગથરાએ પણ આજના ગુરુ પૂર્ણિમાના દિવસે જીટીપીએલ જામનગર ન્યૂઝને ભારતીય જનતા પાર્ટી પરંપરાની વાતો કરી હતી. ગુરુ એટલે સામાન્ય રીતે વિશેષ પ્રકારનું જ્ઞાન હાંસલ કરનાર, વિશેષ પ્રકારની ક્ષમતા મેળવનાર વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા ખરેખર વ્યાસજી સાથે જોડાયેલ પૂર્ણિમા છે. તો વ્યાસજીએ વેદોનું સંકલન, પછી પુરાણોની રચના, એવી ઘણી બધી બાબતો છે જે આખી દુનિયાને માર્ગદર્શન આપ્યું અને જ્ઞાનની પરંપરાઓને સુવ્યવસ્થિત કરવા માટેના પ્રયત્નો કરેલા છે અને કાર્યો કરેલા છે. તો વ્યાસજીના સ્મરણમાં જ આજ વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ગણવામાં આવે છે. અને ગુરુ પરંપરા ભારતીય સંસ્કૃતિની બહુ જ મોટી પરંપરા છે. તો આ પરંપરાને જાળવી રાખવું આપણા સૌનું કર્તવ્ય બને છે. હું સમસ્ત નગરવાસીઓને અને રાજ્યના સમગ્ર નિવાસીઓને શુભકામના પાઠવું છું ગુરુ પૂર્ણિમાની, કે સૌને સાચું માર્ગદર્શન મળે અને સૌ પોતાના જીવનને ધન્ય બનાવી શકે એવી શુભકામના. આપણી જે ભારતીય જનતા પાર્ટીની અમારી પરંપરા છે કે દર ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા જામનગર મહાનગરમાં આવેલા જે સાધુ સંતો ગાદીપતિઓ છે એના દર્શનાર્થે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ નીકળતી હોય છે અને ગુરુજીનો આશીર્વાદ લઈ અને આગામી દિવસો માટેને જામનગર શહેરમાં ખૂબ સારું કોમી એખલાસનું વાતાવરણ બની રહે એ માટેના આશીર્વાદ લેવા માટે જતા હોય છે. એ પરંપરા મુજબ આજરોજ પણ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, બંને ધારાસભ્ય માન્ય ફળદુ સાહેબ, ધર્મેન્દ્રસિંહજી, માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક, શાસક પક્ષ નેતા, મારી સાથે મારા ત્રણેય મહામંત્રી પ્રકાશભાઈ, વિજયસિંહભાઈ, મેરાવણભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજે અમે જે જામનગર મહાનગરના ગાદીપતિઓ છે, સૌ પ્રથમ અમે BAPS મંદિર, સ્વામિનારાયણ મંદિર જે બાયપાસ ઉપર આવેલું છે ત્યાં ગયા હતા. ત્યારબાદ ખીજડા મંદિર કૃષ્ણમણીજી મહારાજના આશીર્વાદ લીધા, ત્યારબાદ કબીર આશ્રમ, ત્યારબાદ મોટી હવેલી વલ્લભરાયજીના આશીર્વાદ લઈ અને ત્યારબાદ અમે કાળિયાવાડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ચતુર્ભુજદાસજીના આશીર્વાદ લીધા અને અત્યારે અમે દેવપ્રસાદજીના આશીર્વાદ લઈ આણંદાબાવ આશ્રમથી બધા છૂટા પડીશું અને સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીની અમારી સાથે જોડાણી એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આણંદાબાવ સંસ્થા, SVM સ્કૂલ તેમજ મોટી હવેલીમાં ગુરુ પૂર્ણિમાની પર્વની ઉજવણી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. છુટકી મોજ મનાને આઈએ વેલકમ બોટલ રિસોર્ટ મે, રાઇડ્સ કી મોજ ઉડાને આઈએ વેલકમ બોટલ રિસોર્ટ મે. એન્વાયરમેન્ટ હે બેસ્ટ, સુપર લોકેશન, દિલ કો મિલેગા રેસ્ટ એની ઓકેશન. બાંબુ હટ્સ ઓર રેસ્ટોરન્ટ હૈ વેલકમ વોટર રિસોર્ટ મે, વોટર રાઇડ્સ ઓર વોટર વેવ પૂલ હૈ વેલકમ વોટર રિસોર્ટ મે. હા, ફેમિલી કા ફેવરિટ હૈ વેલકમ, નેચરલ ઓર રિચ હૈ વેલકમ. પાર્ટી કી મોજ મનાને આઈએ વેલકમ વોટર રિસોર્ટ મે, અવસર કો ઓર સજાને આઈએ વેલકમ હોટલ રિસોર્ટ મે, આઈએ વેલકમ હોટલ રિસોર્ટ મે, આઈએ વેલકમ હોટલ રિસોર્ટ મે. વોટર કી રાઇડ્સ ઓર સ્લાઇડ્સ ડન કર દે, છુટ્ટીયો કી ખુશીયો મે રંગ ભર દે, ન્યુ એરા ઓફ એન્ટરટેનમેન્ટ, વેલકમ વોટર રિસોર્ટ. ફોર બુકિંગ કોલ 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત આણંદા બાવા સેવા સંસ્થા 350 વર્ષથી વધારે સમયથી કાર્યરત છે. આણંદા બાવા સેવા સંસ્થામાં લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર સાથે હજારો શ્રદ્ધાળુઓ જોડાયેલા છે. આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ દરેકના જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે, જેને કારણે આજે સવારથી જ આણંદા બાવા સેવા સંસ્થાના સેવકો ગુરુપૂજન અને ગુરુ આશીર્વાદ માટે ઉમટી પડ્યા હતા. આ સંસ્થાના મહંત અને ગાદીપતિ દેવપ્રસાદ બાપુનું સેવકોએ પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ સંસ્થાના વડા દેવપ્રસાદજી મહારાજ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે, તેમજ લોકોનું કેમ ભલું કરવું તે માટે દેવપ્રસાદજી મહારાજ સતત ચિંતિત હોય છે. દેવપ્રસાદજીના સેવકો એવું માને છે કે મહારાજ શ્રીના દર્શન કરવાથી સમગ્ર જીવન પરિવર્તિત થઈ જાય છે. આજે ગુરુ પૂર્ણિમા હોવાથી વિદેશથી પણ ઘણા સેવકો ગુરુપૂજન માટે આવ્યા હતા. આજે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ મહંત દેવપ્રસાદજીનું પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે SVM સ્કૂલના ડાયરેક્ટર હેમાંગ પારેખે પણ ગુરુપૂજન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરાએ પણ મહંતશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. આફ્રિકા અને લંડન સ્થિત કોટીચા પરિવાર આણંદા બાવા સેવા સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલ છે. આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે કેતનભાઈ કોટેચાના પરિવારે પણ GTPL જામનગર ન્યૂઝને એક મુલાકાત આપી હતી. આ મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ હોવા જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી મહંત દેવપ્રસાદજી એક શિષ્ય તરીકે સેવા કરીએ છીએ. આ સેવાથી અમારા જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તન આવવાથી અમારા જીવનમાં સુખ, શાંતિ અને સંસ્કારનો અહેસાસ કરીએ છીએ. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ INRI કેતનભાઈ કોટેચા પરિવારની મુલાકાત લીધી હતી. આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, મહર્ષિ વેદવ્યાસજીના પ્રાગટ્યનો દિવસ એટલે આજ વ્યાસ પૂર્ણિમા. એ તો પ્રચલિત છે, પણ અમારા માટે વિશેષતા એ છે કે અમારા સદગુરુદેવ મહાસિદ્ધ શ્રી આણંદા બાવા, જેમનો આજથી 350 વર્ષ પહેલાં જે જન્મ થયો તે અષાઢ સુદ પૂર્ણિમામાં 99 વર્ષની અવસ્થાએ ભજન કરતાં કરતાં એમને જીવિત સમાધિ લીધેલી, એ પણ અષાઢ સુદ પૂર્ણિમા. એટલે અમારા માટે જન્મજયંતિ અને નિર્વાણતિથી બે એક જ દિવસ છે, અને ત્યારથી પરંપરા ચાલી રહી છે કે સમાધિની સેવા અને સમાધિની પૂજા અત્યંત કરતા આવીએ છીએ. સનાતન વૈદિક ધર્મની અંદર સંતો સમાધિમાં બેઠા બેઠા પણ જાગૃત છે એનું મોટું પ્રમાણ આજે આ સંસ્થાઓમાં જોવા મળે. હજારો ભક્તો, સેવકો દેશ પરદેશથી બધા આવી અને આ સંસ્થા પ્રત્યેનો સદભાવ રાખશે. પ્રત્યેક માણસે જીવનમાં માણસે એક માણસ એવો રાખવો જોઈએ જેના ખંભા ઉપર માણસ માથું મૂકીને હળવા થઈ શકાય. પ્રત્યેક માણસના જીવનમાં કંઈક કંઈક સમસ્યા આવે, એ સમસ્યાનું સમાધાન જો ક્યાંય મળતું હોય તો એ સદગુરુ પાસે માણસને મળતું હોય, અને એવું સ્થાન આણંદા બાવા સેવા સંસ્થા પૂરા સમસ્ત ભારતની અંદર આજના દિવસે પોતાની શ્રદ્ધા જ્યાં નમતી હોય, પોતાની શ્રદ્ધા જ્યાં રહેતી હોય, એ તમામ સ્થળોએ પોતાના ગુરુ પાસે જઈ માણસ હળવો થતો હોય, અને એવી હળવા થવાની દિવસ એટલે આજની અષાઢ સુદ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રત્યેક માણસે પોતાના સદગુરુ પાસે જવું જોઈએ. સદગુરુ ઘણા લોકો પૂછે ને પ્રશ્ન કરે, સદગુરુ જરૂરી છે? સદગુરુ જરૂરી છે, એટલા માટે કે કોઈની પાસે પણ જવું હોય તો ક્યાંક વચ્ચે તો કોઈ વસ્તુ જોવે એમ, ઈશ્વર પાસે જતી વખતે સમસ્યાઓ તો આવવાની, સમસ્યાઓનું સમાધાન સદગુરુ દ્વારા આપણને મળતું હોય. 350 વર્ષથી કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર 32 જેટલી સંસ્થાઓ ચાલી રહી છે, અને એ ગુરુ મહારાજની ચેતનાના આશીર્વાદથી ચાલી રહી છે. પ્રત્યેક માણસ ઉપર કંઈક ને કંઈક ગુરુ મહારાજના હાથ હોવો જોઈએ, અને એવો હાથ કાયમ માટે આપ સૌના ઉપર બન્યો રહે એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય રામ. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે મહત્ત્વનો જે વર્ષની અંદર એક દિવસ એવો સારો હોય છે કે ગુરુ પૂર્ણિમા, જે આપણને સાક્ષાત ગુરુ આપણને આશીર્વાદ આપતા હોય, ભગવાનનો સ્વરૂપમાં આપણને આશીર્વાદ આપતા હોય, એવો આજનો મહત્ત્વનો દિવસ છે. અને ખાસ કરીને જે લોકો આ ગુરુ પૂર્ણિમાને સમજ્યા છે, એ લોકો દેશ વિદેશમાં રહેતા હોય કે દેશમાં રહેતા કે વિદેશમાં રહેતા હોય, પણ એ ગુરુને 100% યાદ કરે છે, ગુરુઓના ચરણ સ્પર્શ કરવા રૂબરૂ ત્યાં જાય છે. એવી જ રીતે આજે આણંદા બાવા સંસ્થા ખાતે અમે લોકો આવ્યા છે, અને ખાસ કરીને દેવપ્રસાદ બાપુ જે છે એના એટલા બધા સેવકો છે દેશ વિદેશમાં વસે છે, અને આજે છેલ્લા 3-3 દિવસથી એ લોકોએ મુકામ કર્યો છે, અને આજે આજના દિવસે ચરણ સ્પર્શ કર્યા છે, આશીર્વાદ લીધા છે, અને એવી જ રીતે લંડન અને આફ્રિકામાં પણ એવા સ્થિર થયેલા છે. લુવાણા સમાજમાંથી છે, રઘુવંશ સમાજમાં એનું બહુ લંડન અને આફ્રિકામાં બહુ મોટું નામ છે, એવા કેતનભાઈ કોટેચા આપણી સાથે જોડાયેલા છે. એ પણ આપણે એમને પૂછશો કે સાહેબ, આજે તમે લંડન અને આફ્રિકામાં વસવાટ કરો છો, અને આજે ઇન્ડિયાની અંદર ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના મહત્ત્વના દિવસે તમે હાજરી આપી છે, અને ખાસ આ આ તમને એની શું મજા આવે છે કે આપ ખાસ કરીને આવા મોટા ખર્ચા કરીને આપણે અહીં આવવાની જરૂર પડે છે? જયરામ,
અમારા માટે આ બહુ મોટો દિવસ છે, જેને કે આજે બધાના જીવનમાં મારા હિસાબે ગુરુ હોવા જ જોઈએ. અમારા જીવનમાં પણ દેવપ્રસાદ બાપુ જ્યારથી આવ્યા છે ત્યારથી અમારા જીવનમાં આજે ઘણી શાંતિ, એક આત્મસંતોષ છે. અને જે જીવનમાં મુશ્કેલી આવે છે એ બધાનો અમને ખબર પડ્યા વગર બાપુશ્રી આજે અમને એમનો રસ્તો કાઢી દે છે. તો બાપુશ્રી આજે અમારા માટે આટલું બધું કરતા હોય છે, અને અમે લોકોએ વર્ષોથી આજે આ ગુરુનો દિવસ છે એટલે આજે ઘણાય છેલ્લા 20-20 વર્ષથી અમે લોકો ગુરુ પૂર્ણિમા ઉપર હંમેશા જામનગર આવીએ છીએ, અને આ દિવસ અમે અમારા દેવપ્રસાદ બાપુ, અમારા ગુરુદેવ સદગુરુદેવ એમની સાથે અમે આ દિવસ પસાર કરીએ છીએ. એ પણ એમના ગુરુદેવની એટલે કે બધી સમાધિ એની આજે બધી પૂજાને કરે છે, તો એ બધાનો પણ અમને એમની સાથે લાવો મળે છે. અને આ એક બહુ મોટો આનંદ છે અમારા માટે અને અમારા પરિવાર માટે. તો મારી વિનંતી છે કે જેને પણ હોય ગુરુ રાખવા જ જોઈએ, હોવા જ જોઈએ જીવનમાં, અને આ ગુરુનો દિવસ છે તો એમની સાથે આપણે આ પાસ કરવો જ જોઈએ. સાહેબ, આ કેટલા સમયથી તમે આ રીતે ગુરુ સ્વીકાર કર્યા છે, ખાસ કરીને દેવપ્રસાદ બાપુને? અમે તો ગુરુ દેવપ્રસાદ બાપુનો અમારા 25 વર્ષથી ઉપરથી આજે ગુરુ સ્વીકાર કર્યા છે, મહિના છે, અને એમની સાથે જોડાયેલા છે. ખાલી હું જ નહીં પણ મારી વાઈફ દીતી, અમારા છોકરાઓ, બધાય નાખું પરિવારના, અમારા પરિવારના ગુરુદેવ છે બાપુશ્રી. 25 વર્ષ પહેલાંનો પીરિયડ જોઈએ અને 25 વર્ષ પછી ગુરુને તમે સ્વીકાર્યા પછી તમારા જીવનમાં શું પલટો આવ્યો છે? પહેલાં બધું થતું, મુશ્કેલી તો બધાના જીવનમાં હોય ને મુશ્કેલી રહેવાની છે, પણ પહેલાં જે રીતે મુશ્કેલીનો સામનો કરતા, જે રીતે જોતા કે સ્પિરિચ્યુઅલી આજે જે રીતે કરતા, હવે એમાંથી બહુ જાણવાનું મળે છે. અને મોટા મોટી વસ્તુ એ છે કે આ બધી વસ્તુને એક્સેપ્ટ કરતા હવે અમે શીખવા માંડ્યા છે કે જે છે એ છે અને બરાબર છે, અને એમાંથી પણ રસ્તો નીકળી જશે. સાહેબ, આપ લંડન અને આફ્રિકાની વાત કરો છો, તો લંડન અને આફ્રિકામાં શું બિઝનેસ સાથે શું સંકળાયેલ છે અને પરિવારમાં કોણ કોણ છે? અમે લોકો મારા ફાધરના ટાઈમનો, અમે લોકો ગુજરાત છોડ્યું એને 110 વર્ષથી અમારા દાદાના ટાઈમે, આફ્રિકામાં પણ ટ્રેડિંગનો અને મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ કરીએ છીએ. અને પરિવારમાં 2 દીકરાઓ છે, 2 પુત્રવધુ છે, પોત્રી છે, અને અમે લોકો બધે સાથે જ બિઝનેસ કરીએ છીએ. આ જ રીતે કેતનભાઈ જે કોટેચા છે એમના જે પરિવાર છે, એમના મિસિસ જે છે તો એ પણ જોડાયેલા છે, એ પણ આની સાથે પૂરેપૂરો કેતનભાઈ જોડે સહકાર આપે છે. તો એમના મિસિસને પૂછશું કે બેન, તમને કહ્યું તમે પણ ઘણા વર્ષોથી આ મંદિર સાથે, આ સંસ્થા સાથે સંકળાયેલા છો, તમારા જીવનમાં શું ફેરફાર થયો? અમારા જીવનમાં સૌથી વધારે તો બાપુશ્રી આવ્યા પછી શાંતિ જ છે, અને એ હંમેશા કહે કે શાંતિ એમાંથી બધો જ આવી ગયું, એટલે એ અમારા ભગવાન સમય છે. શાંતિની સાથે આર્થિક સમૃદ્ધિ પણ મળી છે? એકદમ જ, અને એકદમ આગળ જતા કંઈ એવા પ્રશ્ન ઉકેલે તો એ એનો બધો આપણે. શાંતિ સાથે પૈસા સાથે સંસ્કાર પણ મળ્યા છે? એકદમ, સૌથી વધારે તો એ જ. એટલે આ રીતે તમે જોયું કે આ રીતે આ જે છે અંદરના ભાવ છે, અંદરનો ભાવ જોડાઈ જાય છે. અને આ લોકો જોયું છે કોટેચા પરિવાર કે જે લંડન અને આફ્રિકામાં રહે છે, એની પાસે એક મિનિટનો ટાઈમ નથી હોતો, પણ છતાં ગુરુ પૂર્ણિમાનો સમય આવે છે ત્યારે દર વર્ષે કમ્પલસરી આ સંસ્થાની વિઝિટ કરે છે અને બાપુશ્રીના આશીર્વાદ લે છે. જામનગરની ખ્યાતનામ SVM સ્કૂલ ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે ગુરુ અને શિષ્યનું નાના નાના ભૂલકાઓને મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સ્કૂલમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. આ બંને મીડિયમના 1000થી વધારે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. મહત્વની વાત એ છે કે આ સ્કૂલની અંદર પાઠ્યપુસ્તકનું તો શિક્ષણ આપવામાં આવે છે, સાથે સાથે વિદ્યાર્થીઓની સર્વાંગી વિકાસ થાય તેનું પણ અહીં ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવે છે. આ સ્કૂલનું મેનેજમેન્ટ આણંદા બાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી કરી રહ્યા છે, જેને કારણે વિદ્યાર્થીઓને સંસ્કારનું પણ વિશેષ જ્ઞાન આપવામાં આવે છે. આ સંસ્થાના ડાયરેક્ટર હેમાંગ પારેખ પણ એક શિક્ષણના જીવ હોવાને કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ ગંભીરતાપૂર્વકનું શિક્ષણ આપવાનું લક્ષ્ય ધરાવે છે. અહીંનો વિદ્યાર્થી ભવિષ્યમાં ભણી ગણીને સંસ્કાર સાથે આગળ વધે તે માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ હોય છે. આજના ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુ પૂર્ણિમાનું આપણા જીવનમાં શું મહત્વ છે તે શિક્ષકો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. આજના પ્રસંગને લઈ વિદ્યાર્થીઓમાં પણ આનંદ, ઉમંગ અને ઉલ્લાસ જોવા મળતો હતો. આ તકે આ સંસ્થાના ડાયરેક્ટર હેમાંગ પારેખે GTPL જામનગર ન્યૂઝને ગુરુ પૂર્ણિમા મહોત્સવની વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજરોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે અમારી સ્કૂલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ સ્કૂલમાં એમની ખૂબ ઉત્સાહભેર વિદ્યાર્થીઓ દ્વારા, શિક્ષકો દ્વારા ઉજવણી કરવામાં આવી. અમારા પૂજ્ય ગુરુદેવ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજશ્રીના આજે સાનિધ્યમાં સત્સંગ ભવન હોલ શ્રી આણંદબાવા આશ્રમ ખાતે દેશ વિદેશથી હજારો લોકો એમના આશીર્વાદ લેવા માટે આજરોજ પધાર્યા છે. સ્કૂલના વિદ્યાર્થીઓને એમના આશીર્વાદનો લાભ મળ્યો. ગુરુ પૂર્ણિમા મહોત્સવ એ આણંદબાવા સંસ્થા અને અમારી સ્કૂલ માટે વધારે વિશેષ મહત્ત્વનો એટલા માટે છે કેમકે અમારા પૂજ્ય આણંદબાવા મહારાજશ્રીનો આજના દિવસ ગુરુ પૂર્ણિમાના રોજ જ એમનો જન્મદિવસ અને નિર્વાણ દિવસ છે.
350 વર્ષથી આ પરંપરા અવિરતપણે ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા રહીએ અને ગુરુ શિષ્યની પરંપરા, ગુરુ શિષ્યના સંબંધોને વધુ સમજદારીપૂર્વક નિભાવવાની સમજ લોકો સુધી, આવનારી પેઢી સુધી પહોંચે એવો જ અમારો ઉદ્દેશ્ય છે। વૈષ્ણવ સમાજે આજે ગુરુ પૂર્ણિમાની ગુરુ વંદના કરી ઉજવણી કરી હતી। આજે સવારે મોટી હવેલીમાં ગુરુ વંદના માટે ભીડ જોવા મળી હતી। મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય, રસાદ્ર રાયજી મહોદયે ઉપસ્થિત વૈષ્ણવોને આશીર્વાદ આપ્યા હતા। આ તકે જીટીબીએલ જામનગર ન્યૂઝના જયેશભાઈ રૂપારેલિયાએ પણ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે વલ્લભરાયજી મહોદય અને રસાદ્ર રાયજી મહોદયની કૃપા દ્રષ્ટિ મેળવી હતી। વૈષ્ણવ સમાજમાં ગુરુઓનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। વૈષ્ણવ સમાજમાં ગુરુ ધારણ કરતા સમયે બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે। વૈષ્ણવ સમાજમાં બ્રહ્મ સંબંધ આપવાની પરંપરા વલ્લભકુળને જ મળી છે। વલ્લભકુળના બાળકો વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ આપે છે। વૈષ્ણવોમાં નાનપણથી જ બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે। જે વલ્લભકુળના બાળકો બ્રહ્મ સંબંધ આપે તેને ગુરુ માનવામાં આવે છે। બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવોમાં કંઠી પહેરવી ફરજિયાત હોય છે, તેમજ વૈષ્ણવોના ધર્મના નિયમોનું પાલન કરવું પણ ફરજિયાત હોય છે। ઘણા વૈષ્ણવો ચુસ્તપણે વૈષ્ણવ ધર્મનું પાલન કરતા હોય તેવા ધાર્મિક વૃત્તિના વૈષ્ણવોને મર્યાદી કહેવામાં આવે છે। વૈષ્ણવ સંપ્રદાય ખૂબ જ મોટો છે। વૈષ્ણવ સંપ્રદાયમાં મહાપ્રભુજીની 84 બેઠકોનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। આ મહાપ્રભુજીની બેઠકો ભારતભરમાં અલગ અલગ સ્થળો પર આવેલી છે। વૈષ્ણવો ખૂબ જ ધાર્મિક વૃત્તિના હોવાને કારણે પ્રામાણિક, સંસ્કારી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે। આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે મોટી હવેલીના વલ્લભરાયજી મહોદયે આશીર્વચન પાઠવ્યા હતા, જે અત્રે પ્રસ્તુત છે। આજ ગુરુ પૂર્ણિમાના ગુરુ પર્વની સર્વેને ખૂબ બધાઈ। આપણા વૈદિક સનાતન ધર્મ અને એની ગીતામાં બતાવેલી જે સંપ્રદાયની પરંપરા છે અને એ પરંપરામાં આદિ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ છે, ત્યારબાદ અને મહર્ષિ વેદવ્યાસજીનો પ્રાગટ્ય આજના દિવસે માનવામાં આવ્યો છે, એટલે શાસ્ત્રોક્ત ગુરુનું પૂજન તેનો આજના દિવસે શાસ્ત્રોમાં વિધાન કરેલું છે અને તે અનુસાર સર્વ સંપ્રદાય, પંથ આદિ બધામાં આજના દિવસે ગુરુ પૂજન શાસ્ત્રોક્ત આજ્ઞા છે અને તે ગુરુ પૂજન આજના દિવસે કરવાથી જે ભક્તજીવ હોય, શિષ્ય હોય, તેના અંદર જે અજ્ઞાનનો અંધકાર હોય તે દૂર થઈ અને જ્ઞાનદીપકની અને જ્ઞાનદીપક પ્રજ્વલિત થાય છે। એટલે આ પર્વ સર્વ વૈદિક સનાતન ધર્મને માનનારા સર્વ અનુયાયીઓએ મનાવવું જોઈએ। શ્રીમદ વલ્લભ સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાયમાં પણ આજના દિવસે શ્રી મહાપ્રભુજીએ મહર્ષિ વેદવ્યાસજીને ગુરુ માન્યા છે, એટલે તે સ્વરૂપે વૈષ્ણવજનો દ્વારા પણ અહીં મોટી હવેલીમાં ગુરુપૂજન, ગુરુવંદન તેમજ ચરણસ્પર્શ આદિની વિધિ આજના દિવસે થાય છે। હવે લઈશું નાનકડો વિરામ, વિરામ બાદ જોશું સ્વચ્છતા રથ અને ડિમોલિશન સહિતના સમાચારો। જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ। શું તમે એક સુંદર મજાના આશિયાનાની શોધમાં છો? અને જો હા, તો અમે આપના માટે લાવ્યા છીએ ગુજરાતમાં સૌ પ્રથમવાર વાલ્મીકી સમાજની એકતાનું પ્રતીક અને સંપૂર્ણ સુવિધા સજ્જ ટાઉનશીપ। જી હા, આ છે શ્રી મહર્ષિ વાલ્મીકી બંગલોઝ, કે જે જામનગરના સુવિકસિત વિસ્તારમાં ઇસ્કોન મંદિરથી તદ્દન નજીક સંપૂર્ણ લોનેબલ ટાઇટલ ક્લિયર પ્રોજેક્ટ છે। અહીં 1 BHK થી લઈ 3 BHK સુધીના સુંદર બંગલોઝનું આયોજન છે। અહીં મંદિર, ભૂગર્ભ ગટર, વિશાળ ગાર્ડન, જોગિંગ એરિયા, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, RCC રોડ, મીઠા પાણીની લાઇન, 24 કલાક સિક્યોરિટી સાથે CCTV કેમેરા પણ છે। કિંમત ફક્ત 12.5 લાખ થી શરૂ। તો આજે જ પધારો આપના સ્વપ્નના મહેલની મુલાકાત લેવા। સાઇટ સંપર્ક હાપા ઇસ્કોન મંદિરની બાજુમાં, ફોર્ડ સર્વિસ સ્ટેશન પાછળ, જામનગર રાજકોટ હાઈવે, હાપા જામનગર। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એન્ટરપ્રિન્યોરશિપ
પ્રમોશન અન્વયે મહાનગરપાલિકા સાથે કામ કરતી યુએનડીપી સંસ્થા દ્વારા જનજાગૃતિ માટે આજે સ્વચ્છતા રથને પ્રસ્થાન કરાવાયું હતું. મેયર બીનાબેન કોઠારી અને મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડીએ આ રથને લીલી ઝંડી બતાવી આ સ્વચ્છતા રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ન્યારા એનર્જી, યુએનડીપી, જામનગર મહાનગરપાલિકા અને ફીડબેક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ રથને જનજાગૃતિ અર્થે રવાના કરવામાં આવ્યો હતો. આ રથ દ્વારા સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરવો અને અલગ અલગ ડસ્ટબિનમાં ઠાલવવો તે માટેનું આ રથ દ્વારા સમજાવવામાં આવશે. દરેક જગ્યાએ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે તે પણ આ રથ દ્વારા સમજાવવામાં આવશે. આ રથ શહેરના જુદા જુદા વોર્ડમાં પરિભ્રમણ કરશે અને સ્વચ્છતા અન્વયે જનજાગૃતિ માટે કામ કરશે. આજના કાર્યક્રમમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, રમાબેન ચાવડા, નાયબ મ્યુનિસિપલ કમિશનર એ કે વસ્તાણી, યુએનડીપીના મિત્તલબેન પટેલ, ન્યારાના અનુરાગ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકા સ્વચ્છતા રથ સહિતના કાર્યક્રમો કરી જનતાના લાખો રૂપિયા વાપરે છે, પરંતુ આ કાર્યક્રમ પાછળ કરેલ ખર્ચનું શું વળતર મળ્યું છે તેનું ક્યારેય ચિંતન કરવામાં આવતું નથી. મહાનગરપાલિકાના મેયર, કમિશનર સહિતના પદાધિકારીઓને ખોટા પડાવવા, લીલી ઝંડી આપવી, વાહ વાહ મેળવવી, પરંતુ આ બધું કરવાથી પબ્લિકને શું ફાયદો થશે તેનું ક્યારેય પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. આવા કાર્યક્રમ અને મોટા ખર્ચ કરવાનો શું હેતુ છે તે જનતાને હજુ સુધી સમજાયું નથી. આ કાર્યક્રમ અંગે મેયર બીનાબેન કોઠારીએ પણ સ્વચ્છતાની મોટી મોટી વાતો કરી છે. ચાલો સાંભળીએ તેમના મુખેથી. નાયરા કંપની અને સાથે સાથે એસડીએમ ટ્રસ્ટ અને મહાનગરપાલિકાના સહયોગથી એક સ્વચ્છતાની સભાનતા માટે, અવેરનેસ માટે એક રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. દરેક વોર્ડમાં જઈને લોકોને સિક્કો અને ભીનો કચરો અલગ આપવા માટેની અપીલ કરશે અને સૂકા કચરાનું સેગ્રિગેશન કરી રિસાયકલિંગ કરવા માટે અને ભીના કચરાને માંથી ખાતર બનાવી અને એનો સારો ઉપયોગ થઈ શકે એના માટેની આ જનજાગૃતિ માટેનો આ રથ દરેક વોર્ડમાં, દરેક શાળામાં ફરશે અને લોકોને આના માટે સભાન કરશે. જામનગરના વોરાવાડ વિસ્તારમાં 3 માળના એક જર્જરિત મકાન ઉપલા 2 માળ તોડી પાડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે શરૂ કરવામાં આવી હતી, જેમાં અધૂરી રહી ગયેલી કામગીરી આજે આગળ ધપાવવામાં આવી છે. જામનગરના વોરાવાડ કેકે બેકરી પાસે રહેતા સિયાઝભાઈના આશરે 5-1 દાયકા જૂના એવા 3 માળના મકાનના નડિયા તૂટી ગયા હતા અને આ મકાન તૂટી પડે તો જાનહાનિની સંભાવના હોવાથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના સ્ટાફ દ્વારા આ જર્જરિત મકાનનો ઉપલા 2 માળનો હિસ્સો તોડી પાડવાની કામગીરી ગઈકાલે શરૂ કરવામાં આવી હતી, જે અધૂરી રહેલ કામગીરી આજે પૂરી કરવામાં આવી છે. આ મકાનના ઉપલા 2 માળ તોડી પાડવામાં આવ્યા હતા. આ રીતના જર્જરિત મકાનના માલિકોને મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવામાં આવે છે, છતાં ભાડુઆત અને મકાન માલિક બનતી ન હોય તે કારણે મકાન માલિક નોટિસનો જવાબ કે જર્જરિત મકાન ઉતારી લેવાની કામગીરી કરતા નથી, જેને કારણે અકસ્માત અને જાનહાનિ થવાનો ભય રહે છે. આવા મકાન માલિકો જો હયાત હોય તો મહાનગરપાલિકાએ ફોજદારી સુધીના પગલાં લેવા જોઈએ, જેથી કરીને મકાન માલિકો પોતાનું જર્જરિત મકાન તાત્કાલિક ઉતારી લેવામાં કાળજી રાખે. ફ્લડ કંટ્રોલમાંથી કેકે વેકરીની બાજુમાં આવેલ ફાતવાભાઈની મસ્જિદની બાજુમાં આવેલ શેરીમાં મકાન જર્જરિત હાલતમાં હતો અને એને પાડવાની જરૂરિયાત હતી અને ટીપીઓ અને એસ્ટેટ શાખા દ્વારા એના સ્થળ વેરિફિકેશન કર્યા ત્યારબાદ અમારી ટીમ સાથે આજરોજ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. અગાઉ એ ટીપીઓ દ્વારા નોટિસ આપવામાં આવેલ છે. જાહેર જનતાને અપીલ કરું છું કે જે એવા જર્જરિત મકાન હોય, જૂના મકાન હોય, 80 થી 85 વર્ષ કે 100 વર્ષ જૂના મકાન હોય, એનો ટીપીઓ પાસેથી વેરિફિકેશન કરાવી લઈએ અને હાલમાં એ લોકો એ જગ્યાથી દૂર હાલા જાય, જેથી કરીને સેફટીમાં એ લોકો પહોંચી જાય અને અમારે પાસે ફરિયાદ આવે તરત અમે એના ફરિયાદનો નિકાલ કરીએ. જામનગર જિલ્લાના લાલપુર માર્ગે દરેડ, ચેલા, ચંગા અને ઉપરવાસમાં સતત વરસાદ થતાં કેનાલ મારફત લાખોડા તળાવમાં નવા નીરની આવક થઈ છે. આથી કોંગ્રેસ દ્વારા નવા નીરના વધાવણા કરવામાં આવ્યા હતા. તળાવમાં નવા નીરની આવક થતાં ગઈકાલે શહેર કોંગ્રેસ દ્વારા નવા નીરના વધામણા કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટર જેનબેન ખફી, અલ્તાફ ખફી, ધવલ નંદા, મહિલા કોંગ્રેસના પ્રમુખ રંજનબેન ગજેરા, ભરત વાળા, સહારાબેન મકવાણા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા અને નવા નીરને ફૂલડાથી વધામણા કર્યા હતા. આમ વરસાદમાં પણ રાજકીય કાર્યકર્તાઓ પબ્લિસિટી મેળવી લેવાની ચાહના ધરાવે છે. હવે તો જનતા પણ ખૂબ જ હોંશિયાર થઈ ગઈ છે. આ રીતની પબ્લિસિટી કરનાર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની કોઈ પણ રાજકીય પાર્ટી હોય, જનતા 1% પણ નોંધ લેતી નથી. આ નીર વધામણાની શહેર પ્રમુખ કેવી મોટી મોટી વાતો કરે છે તે તેમના મુખેથી સાંભળીએ. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ.
આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર, સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર, પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં પીસીઓડી, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળી બંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, એમડી આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037, ઈમેલ ayufert@gmail.com. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5 કેકે એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓકવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ ટીવીએસની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. શહેરના રણજીત સાગર રોડ પર આવેલા પ્રણામી નગરમાં મૂળ રાજસ્થાનના 26 વર્ષીય યુવાન શ્રવણસિંહ ભાલુ કોઈ કારણસર પોતાના રહેણાંકમાં બેશુદ્ધ બની ગયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ભાણવરના રણજીતપુરાના કાજલબેન સોલંકીએ પોરબંદરના ભાવપર ગામમાં રહેતા પતિ પ્રતાપભાઈ સોલંકી તથા સાસુ સસરા સામે ત્રાસની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જંતુનાશક દવાના વેપારી જયેશ જોશીને ચેક પરત કેસમાં 1 વર્ષની જેલ સજા તથા રકમ વળતર પેટે 14,13,000 ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. શહેરના રાંદલનગર વિસ્તારમાં વનરાજસિંહ જાડેજાના મકાનમાંથી અંગ્રેજી શરાબની 9 બોટલ મળી આવી છે. આ જથ્થો સુભાષ શાક માર્કેટ નજીક રહેતા કિશન કોડી નામના શખ્સ પાસેથી લીધો હોવાની કબૂલાત આપી. કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામમાં ગઈકાલે ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ 45 વર્ષીય પરપ્રાંતીય યુવાન રમણીકભાઈનો હતો, જેને કોઈ અગમ્ય કારણોસર સોમવારે તળાવમાં ઝંપલાવ્યું હતું. ભાણવડમાં 16 લાખની કિંમતનો સરકારી અનાજનો જથ્થો ખાનગી જગ્યાએ લજવાતો પકડાયો હતો. આ પ્રકરણમાં 8 વાજબી ભાવની દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના ગ્રાહકોને અન્ય જગ્યાએથી માલ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જામવંથલીના સરપંચ અર્જુનસિંહ જાડેજા તથા ઉપસરપંચ નાથાભાઈ ટોરિયા પાવર પ્લાન્ટની NOC મામલે 3 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. કેસમાં આરોપીઓને હાઈકોર્ટમાંથી જામીન આપી દેવામાં આવ્યા છે. ભાટિયાના કેસરિયા તળાવના વર્ષો જૂના પુલની સંરક્ષણ દિવાલ ભારે વરસાદના કારણે તૂટી પડી હતી. પુલ પર તડ પડી જવાના લીધે ભારે ભંગાણ થયું, જે દરમિયાન ત્યાંથી પસાર થતો છકડો રિક્ષા પલટી મારી ગયો હતો. ભાણવડ નજીકથી એક કારમાંથી 70 લીટર દેશી દારૂના જથ્થા સાથે નારણ કેશવ જામ અને મોમૈયા જેસા મુન નામના શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. કાર અને 1400 રૂપિયાની દારૂ સહિત ₹1,53,400 નો મુદ્દામાલ ઝડપાયો છે. સરુ સેક્શન રોડ પર આવેલા સંત કબીર સાહેબ આવાસના 6ઠા માળે આગ લાગી હતી. મકાનમાં ગેસ સિલિન્ડરમાં લીકેજથી લાગેલી આગને કારણે અફરાતફરી મચી ગઈ હતી. 69 વર્ષના દુર્ગાશંકર પ્રભુલાલ ભટ્ટ તે કિશોરભાઈ રાજેશભાઈ તથા જિજ્ઞાબેનના પિતાનું અવસાન થયું છે.
19 વર્ષના પ્રજ્વલ તે બિપિનભાઈ અને મંજુલાબેનના પુત્રનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 18 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ વિનામૂલ્ય આપશે સરકાર. ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં જોડાતું શહેર ભાજપ. મહંત દેવપ્રસાદજી મહારાજનું પૂજન અર્ચન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરતા અણદબાવા સેવા સંસ્થાના દેશ વિદેશમાં વસતા શિષ્યો. જનજાગૃતિ અર્થે સ્વચ્છતા રથનું પ્રસ્થાન કરાવતા મેયર કમિશનર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.